નમસ્કાર, સત્ય ડેમાં તમારું સ્વાગત છે. હું કવિન જાની. તમે ક્યારે સાંભળ્યું છે કે કોઈ ફિલ્મને બનતા દાયકાઓથી વધારે સમય લાગે? હા, બાહુબલી, RRR કે KGFને બનતા 4-5 વર્ષો ક્યાંક ને ક્યાંક લાગે જ હશે, પણ કોઈ ફિલ્મને બનતા 70 વર્ષ લાગે? તમે ક્યારે એવું સાંભળ્યું છે? ક્યારે આવી કોઈ વાત તમારા ધ્યાનમાં આવી છે? તો આજે હું કવિન તમારી સમક્ષ એક એવી જ ફિલ્મની વાત લઈને આવી રહ્યો છું, જે ફિલ્મ રિલીઝ થાય છે 30 સપ્ટેમ્બર 2022 રોજ. તે ફિલ્મનું નામ છે PS-1 પોન્નિયન સેલ્વન. આ ફિલ્મ મણિરત્નમે બનાવી છે. AR રહેમાનનું મ્યુઝિક છે અને લીડ કેરેક્ટરમાં ચિયાન વિક્રમ, ત્રિષા કૃષ્ણન અને બીજા કલાકારો છે. તમને ખબર છે આ ફિલ્મને બનતા 70 વર્ષ કેમ લાગ્યા? હું તમને એની આખી વાર્તા રસપ્રદ એંગલમાં જણાવું. આ ફિલ્મ એક નોવેલ કથા ઉપર બેઝ છે, જેનું નામ તેના ઉપરથી જ છે, પોન્નિયન સેલ્વન. અને ફિલ્મ જે નોવેલ કથા ઉપર બેઝ છે એની અંદર એના લેખક છે કલ્કી કૃષ્ણમૂર્તિ. કલ્કી કૃષ્ણમૂર્તિ કલ્કી નામનું મેગેઝિન ચલાવતા હતા 1950 દાયકામાં. તે સમયે આઝાદી બાદ આ મેગેઝિન ખૂબ જ પ્રચલિત થયું હતું. દર અઠવાડિયા મેગેઝિનમાં એ વાર્તા છપાતી ને આવું 3.5 વર્ષ સુધી ચાલતું. અને તમને જાણીને નવાઈ લાગશે કે આ મેગેઝિનને તે સમય એટલે કે 1950 દાયકામાં 56,000 જેટલી કોપીઓ વેચાઈ ગઈ હતી. હા, હું સાચી વાત કરું છું. તે સમયના સાઉથની ફિલ્મોના સુપરસ્ટાર એટલે કે MGR, તેમણે આ નવલકથા ઉપરથી ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું અને તેમણે તેના રાઇટ્સ કલ્કી કૃષ્ણમૂર્તિ જોડેથી 10,000 રૂપિયામાં ખરીદી લીધા. પરંતુ ત્યારબાદ એમનો એક્સિડન્ટ થઈ ગયો. એક્સિડન્ટ થયા પછી પણ 4 વર્ષ એમને આ રાઇટ્સ રિટ્રીવ કર્યા, બટ આ ફિલ્મ નહોતી બની શકી. ત્યારબાદ ઘણા સમય પછી છેક 1999માં મણિરત્નમે ફિલ્મ ફેરમાં આપેલા એક ઇન્ટરવ્યૂ દરમિયાન એમ જણાવ્યું કે તેઓ આ ફિલ્મ બનાવવા ઈચ્છે છે અને આ ફિલ્મ એ તેમનું ડ્રીમ પ્રોજેક્ટ છે. તે સમયે તેમણે જાહેરાત કરી કે એક્ટર ડિરેક્ટર કમલ હસન જોડે સાથે મળીને એ આ ફિલ્મ ઉપર કામ કરશે. જી હા, કમલ હસન અને મણિરત્નમની જોડી આ ફિલ્મ બનાવવા ઉપર કામે લાગી ગઈ હતી. પરંતુ ફરીથી કંઈક એમનો લોચો આવ્યો અને થયું બજેટ. એમને બજેટ નડી ગયું અને સાથે સાથે ફાઇનાન્શિયલી બેકઅપ ન હોવાથી તેઓ આ ફિલ્મ પડતી મૂકવી પડી. પરંતુ મણિરત્નમના દિમાગમાં આ વાત તો હતી જ કે ફિલ્મ તો બનાવી જ છે. તેથી ફરીથી એકવાર એમને આ ફિલ્મ બનાવવાનો પ્રયત્ન કર્યો 2012માં. તે વખતે લીડ રોલમાં તેમણે મહેશ બાબુ અને થલાપતિ વિજયને લીધા. ફિલ્મનું મુહૂર્ત થયું, ફોટોશૂટ થયા, પરંતુ શૂટ લોકેશનમાં તકલીફો પડી. મૈસૂરના મહેલની રિક્વાયરમેન્ટ હતી, તિરુપતિના મંદિરોમાં લોકેશનનું શૂટિંગ થવાનું હતું, પરંતુ પરમિશનના અભાવે આ ફિલ્મ બંધ થઈ ગઈ. 2019માં મક્કમ મને મણિરત્નમ સાહેબે આ ફિલ્મ બનાવવાની ફરીથી ચાલુ કરી અને એમને ફિલ્મ પૂર્ણ કરી. જી હા, આ ફિલ્મનું અલગ જગ્યાએ, ઘણી બધી જગ્યાએ શૂટિંગ થયું છે. વિદેશોમાં થાઇલેન્ડમાં, અહીંયા પોન્ડિચેરી, હૈદરાબાદ ને મધ્યપ્રદેશમાં આ ફિલ્મનું શૂટિંગ થયું છે. તો તમને જેટલી આ ફિલ્મની સ્ટોરી એટલે કે એની જર્ની રસપ્રદ લાગી ને, એટલી જ ફિલ્મ પણ તમને રસપ્રદ લાગશે. અને હા, 30 સપ્ટેમ્બર 2022 જોવાનું ભૂલતા નહીં. PS-1 પોન્નિયન સેલ્વન. હું કવિન જાની, સત્ય ડે, આભાર. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. સત્યડે.com આઝાદી સમાચારોની.